अबोल प्राणियों अने अबोल पक्षियों प्रत्येना मानवों प्रत्येनो प्रेम अद्भुत होय छे। गुजरात में एवं केटलाय माणसों छे के जेओ पशु प्रत्येनो प्रेम दर्शावे छे अने पक्षियों प्रत्ये पण प्रेम दर्शावे छे अने प्राणियों प्रत्ये पण प्रेम दर्शावता होय छे। त्यारे आजे महत्वना समाचारनी जो वात करवामां आवे तो कच्छ जिल्लाना मुद्रामां रहेता हुसेनभाई पेंटर छे जेओ छेल्ला 15 वर्षथी प्राणियों ने खास करीने जेमां कूतराओने रोज सांजे 150 रूपियाना बिस्किट स्व खर्चे खवडावे छे। तेओ आ कार्य छेल्ला 15 वर्षथी सतत करी रह्या छे। તેમણે વેચાર કૂતરાથી આ શરૂઆત કરી હતી। આજે સંખ્યા વધીને 90 જેટલા કૂતરાઓ છે। જે અમારા પ્રતિનિધિ સાથે વાત કરતા હુસેનભાઈએ જણાવ્યું હતું કે માણસ તો ભૂખ્યો હોય તો કોઈની પાસે હાથ ફેલાવી અને તે ખોરાક મેળવે છે, પરંતુ અબોલ પ્રાણીઓ તો એ પણ કરી શકતા નથી। માટે લોકોએ આગળ આવવું જોઈએ અને અબોલ પ્રાણીઓની સાર સંભાળ રાખવી જોઈએ, જેમાં ગાય હોય કે કૂતર હોય કે અન્ય કોઈ પણ પ્રાણી હોય, તેમની સાથે સદભાવપૂર્વક વર્તન કરી અને તેમનો ખોરાક પૂર્ણ કરવા માટે માણસે આગળ આવવું જોઈએ। પોતાની આવક સીમિત હોવા છતાં તેઓ આવું સદકાર્ય સતત 15 વર્ષથી કર્યા કરે છે અને રોજ સાંજે સમય કાઢીને કૂતરાઓને પર ડે 150 રૂપિયાના ખર્ચે બિસ્કિટ ખવડાવવાનું કામ કરે છે। આ કામ કરવાથી તેમના મનને શાંતિ મળે છે તેમ તેમણે જણાવ્યું હતું। આમ ગુજરાતમાં માણસોમાં પ્રાણીઓ પ્રત્યે પક્ષીઓ પ્રત્યે અનહદ પ્રેમ જોવા મળી રહ્યો છે, જે આપ આ દ્રશ્યમાં નિહાળી રહ્યા છો। અદ્ભુત દ્રશ્ય, પ્રાણી પ્રત્યેનો અનહદ પ્રેમ એ માનવતાનું એક ઉત્તમ ઉદાહરણ છે। માણસો ગાય હોય કે કૂતરા હોય, આ પ્રાણી પ્રત્યે પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા હોય કે અન્ય કોઈ વ્યવસાય સાથે સંકળાયેલા હોય, પણ જ્યારે પ્રાણી પક્ષી અને પશુ પ્રત્યેનો જો પ્રેમ અનહદ હોય ત્યારે તે જે મૂંગા અને અબોલ પ્રાણીઓને સેવા કરવામાં પોતાનો સમય વ્યતીત કરતા હોય છે અને મનની શાંતિ પણ તેમને મળતી હોય છે, જે આપ નિહાળી રહ્યા છો અમારા વિશેષ અહેવાલમાં। તમે છેલ્લા કેટલા સમયથી આ કૂતરાઓને બિસ્કિટ લેવડાવો છો? 14-15 વર્ષ છે। 14-15 વર્ષ બરાબર, દરરોજ ડેલી સર્વિસ કૂતરાઓ, દરરોજ સાંજે, હા દરરોજ સાંજે કૂતરાઓને ડેલી સર્વિસ, કૂતરાઓને ખવડાવો છો કે તમને કોઈ સપોર્ટ કરે છે? અમને તો શું છે કે કોઈ આપે તો અમે લઈ લઈએ, બોક્સ બિસ્કિટ નું પાર્લે બિસ્કિટ બોક્સ ના એકના 550 છે, કોઈ આપે બિચારા તો લઈ લે, નકા હું તો દરરોજ સેવા માટે કૂતરાઓ માટે થયો છું। બરાબર, તમે ક્યાં રહો છો? હું મુંદ્રા હસનપી ચોકમાં।